રામચંદ્ર બાહુભાઈ જગદીશવાલા છે. ઉંમર વર્ષ 62, સરકારી નિવૃત્ત કર્મચારી છું. ભરૂચ નગરપાલિકાના 25 વર્ષથી આ લોકોનું જે લોકોનું શાસન છે, 25 વર્ષથી કોઈ પ્રાથમિક કામો થયા નથી, રસ્તાના કામો નથી થયા, આ ખાડા ખબોચા એવું કશું એ લોકો પૂરતા નથી, ડોર ટુ ડોર કલેક્શન વ્યવસ્થિત થતું નથી. ત્યાર પછી મચ્છરલેસ ભરૂચ બનાવવા માટે કોઈ જગ્યાએ ધુમાડા છોડવામાં આવતા નથી. અત્યારે ડેન્ગ્યુના કેટલા બધા કેસ ભરૂચમાં થઈ ગયા છે, છતાં આ લોકોની ઊંઘ ઉડતી નથી. રસ્તા પરને બધે આ લોકો દવાની જગ્યાએ ચૂનો છાંટે છે, એ સાબિત થઈ ગયેલી વસ્તુ છે. કારણ કે તમે એમાં સૂંઘો તો કશું આવતું જ નથી, ચૂનો જ હોય છે. એવા બધા માટેના તળાવ પર છેલ્લે એક વર્ષની લાઇટ નથી. લોકો બિચારા અંધારામાં સાપોલિયાને બધાની સામે ચાલવા જઈ રહેલા છે અને લોકોને અગવડ પડે છે, ઘણી અગવડ પડે છે. છતાં પણ આ લોકોની ઊંઘ ઉલટી નથી. માટેના તળાવનો મેં પ્રોબ્લેમ આપેલો છે. આવા ઘણા પ્રોબ્લેમ ભરૂચની અંદર જે પ્રાથમિક કામો છે એ લોકો કોઈ કામ કરતા નથી. ખાલી પેપર પર બતાવી દીધેલું છે કે અમે બધા કામો ચાલુ કરી દીધેલા છે, ચારે બાજુ અમારા કામો સરસ રીતે ચાલે છે, આ ભાઈ ખોટી રીતે બેઠેલા છે એવું બતાવીને આ સરકારે મને અમાનત તપાસ પર બેસવાની પરમિશન નથી આપી. જ્યારે મેં 15-10ની અરજી મેં કરીને મેં પરમિશન માંગેલી છે અને 4 તારીખે પ્રાંતમાંથી મેં પરમિશન માંગેલી છે, તે છતાં પણ આ લોકોએ મને પરમિશન નથી આપી. મારો દૃઢ નિશ્ચય છે, ગમે તે થશે કોઈપણ હાલતમાં હું આ મરણાટ આંદોલન મારું સમેટવાનો નથી. પોલીસ મને લઈ જાય, લોકઅપમાં નાખી દે, સબ જેલમાં નાખી દે કે ગમે ત્યાં, શરીરનો મારો કબજો લઈ લેશે પણ મારા મનનો કબજો તો મારી પાસે જ રહેવાનો છે. કોઈપણ હાલતમાં હું આ અપવાસી આંદોલન હું પૂર્ણ કરવાનો નથી. જ્યાં સુધી એ લોકો પૂરેપૂરી ખાતરી નહીં આપે, આખો પ્રોગ્રામ નહીં આપે, દરેક વસ્તુના નિયમો નહીં બનાવે ત્યાં સુધી મારું આંદોલન ચાલુ રહેશે.